સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે અનેક સમાજ દ્વારા ગરીબ દર્દીઓ માટે આગળ આવી કોવિડ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા હતા, ત્યારે સુરતમાં હાલાઈ મેમણ જમાત દ્વારા ભાગાતળાવ ખાતે આવેલી રૂકમાબાઈ પથ્થરવાડી હોસ્પિટલમાં કોવિડ સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી, જે કોવિડ સેન્ટરનું કલેક્ટર દ્વારા ઉદ્ઘાટન કરાયું હતું. જે કોવિડ સેન્ટરને ભરૂચી વોરા સમાજના પ્રમુખ ફારૂકભાઈ કેપી દ્વારા બાયપેપ મશીનનું હાલાઈ મેમણ જમાતના પ્રમુખ ઇલિયાસભાઈ ભા, રઉફભાઈ બોમ્બેવાલા સહિતનાઓની હાજરીમાં દાન કરવામાં આવ્યું હતું, જે પ્રસંગે અમારી G24 ન્યૂઝની ટીમ દ્વારા તેની મુલાકાત લેવાતા શું કહ્યું તેઓએ સાંભળીએ. નમસ્કાર દર્શક મિત્રો, હાલ કોવિડ એટલે કે કોરોનાએ મહામારી સમગ્ર દેશ અને દુનિયાભરમાં મચાવી છે, ત્યારે આ રોગની અંદર એક ખાસ કરીને વેન્ટિલેટરની જરૂર પડે છે, પરંતુ સાથે સાથે બાયપેપની પણ જરૂર પડે છે. અત્યારે આપણે અહીંયા છીએ સુરત શહેરના ખાસ કરીને ભાગળ સ્થિત પથ્થરવાડી હોસ્પિટલ એટલે કે રૂકમાબાઈ હોસ્પિટલની અંદર છીએ. અહીંયા ભરૂચી વોરા પટેલ સમાજ દ્વારા અહીંયા કેપીભાઈ અહીંયા આપણી સાથે છે, એમને અહીંયા આ બાયપેપ ભેટમાં આપવામાં આવી છે. આવો આપણે મળીએ કેપીભાઈને. નમસ્કાર. શું કહેવા માંગો છો? જે રીતે આજે આપણા દાનમાં આપ્યો, ભેટ આપવામાં આવી છે, આ તમે જે ઇન્ટરવ્યૂ લો છો ને, દાન આપ્યા પછી ઇન્ટરવ્યૂ જ ના હોવું જોઈએ ખરેખર તો, પણ તે છતાં બી તમે પૂછો છો એટલે કહું છું કે જે રીતે આ લોકો આખો સમાજ મહેમણ સમાજ ભેગો થઈને પથ્થરવાડી હોસ્પિટલની અંદર જે લોકોની સેવા કરી રહ્યા છે, આ તો બહુ નાનું અમસ્તું અમારા તરફથી એક નાનું અમસ્તું વસ્તુ છે. જે ખરેખર આ લોકો કરી રહ્યા છે તે સરાહનીય છે અને સેલ્યુટ એમને છે. તમારે એમને પૂછવું જોઈએ. અમે લોકો તો અહીંયા ફક્ત અને ફક્ત એક નાનું વસ્તુ બાયપેપ જ આપી રહ્યા છીએ. અવેરનેસ માટે લોકોને જાગૃતિ ખબર પડે એટલા માટે બીજા પણ વ્યક્તિ તમારી જેમ આ અવેરનેસ આવે. અમારો ભરૂચી વોરા પટેલ સમાજ સુરત ફેડરેશન તરફથી અમે દરેકે દરેક જેટલી પણ હોસ્પિટલો જે અમારા નજીકની છે એવા 6-7 બાયપેપ વેચવાનું અમારું આયોજન છે. એમાંનું પહેલું આયોજન અમે ઇલિયાસભાઈ સાહેબના હસ્તક આ પથ્થરવાડી હોસ્પિટલ જે ચાલે છે જે કોવિડના માટે, એના માટે અમે આપી રહ્યા છીએ. આગળ પણ અમે આપતા રહીશું અને જ્યાં જ્યાં પહેલું તો આ બીમારી નીકળી જાય એવી ઈશ્વરને પ્રાર્થના છે, પરંતુ તે દરમિયાનમાં જ્યાં જ્યાં જરૂરત પડશે અમારો ભરૂચી વોરા પટેલ સમાજ તરફથી હું મારા વાઇસ પ્રેસિડેન્ટ મુસ્તાકભાઈ, અમારા સેક્રેટરી મુસ્તાકભાઈ તિકોનવાલા, એ બધા થઈને અમે એમની પડખે જ છે, અમે એમની સાથે જ છે અને ઈશ્વરથી પ્રાર્થના બી કરીએ છીએ કે જલ્દીથી જલ્દી આ રોગનો અહીંયાથી ખાત્મો થાય એ જ અમારી ઈચ્છા. કેપીભાઈ, તમારા સમાજ દ્વારા અથવા તમારા વતી જે આ સુરત શહેરમાં આપવામાં આવી છે, કેટલી હોસ્પિટલને આવી રીતે ભેટ આપવામાં આવી છે, એ બધું મારા ખ્યાલથી ઈશ્વરના ચોપડામાં લખાય તો સારું રાધર દેન તમારી બુકમાં. બરાબર, એટલે હું એ વસ્તુને નહીં કહીશ. કામ કરવામાં જ માનો છો, સીધી વાત. થેન્ક યુ. ઇલિયાસભાઈ, આપનું શું કહેવું છે આ હોસ્પિટલને જે હાલે મેમેન્ટ જમા થઈ દાનમાં આપવામાં આવ્યું છે? આનાથી પહેલાં પણ આ કેપી ગ્રુપ તરફથી અમને 3 બાયપેપ મળ્યા હતા અને હું સૌથી પહેલાં તો ભરૂચી વોરા પટેલ સમાજનો સુરત હાલાઈ મેમન જમાત તેમજ SME હોસ્પિટલ તરફથી આભાર વ્યક્ત કરું છું કે એ લોકોએ અમને સૌથી પહેલાં જ દિવસે 3 બાયપેપ આપીને અમારી હિંમતને ઘણી વધારી છે અને એ 3 બાયપેપથી અનેક લોકોની અમે જિંદગી બચાવવામાં અહીંયા સફળ રહ્યા છે. કેમકે એક પરિસ્થિતિ આપણા સુરત શહેરની એવી હતી કે જેની અંદર કોઈ હોસ્પિટલમાં બેડ નહીં હતા અને કોઈ સુવિધા મળે એવી પરિસ્થિતિ નહીં હતી. એ સમયમાં જ્યારે પેશન્ટ આપણી પાસે આવતા હતા તો કેપી ગ્રુપ તરફથી એ સમયમાં જે 3 બાયપેપ મળ્યા હતા એ 3 બાયપેપથી પણ અનેક લોકોની જિંદગી બચાવી છે ને આ એક 4th બાયપેપ વોરા પટેલ સમાજ દ્વારા જે આપવામાં આવે છે. હું ખરેખર વોરા પટેલ સમાજને ઘણો આભાર પણ વ્યક્ત કરું છું અને દરેક સમાજ આગળ આવીને આપણા શહેરમાં જે પરિસ્થિતિ ઉદ્ભવી છે એ પરિસ્થિતિમાં દરેક લોકો ખભે તે ખભા મેળાવીને એકબીજાને સાથ સહકાર આપે તો આપણે ઘણી જિંદગી બચાવી શકાય. હું વોરા સમાજ પટેલના વાઇસ પ્રેસિડેન્ટ છું અને અમે લોકો આ જે રૂકમાબાઈ હોસ્પિટલ છે તેને અમારા સમાજ તરફથી અમે બાયપેટ મશીન ગિફ્ટ આપીએ છીએ. મિત્રો, આ ભરૂચી વોરા સમાજ પટેલ દ્વારા
તે લોકો કહે છે કે અમારે કેવું નથી, ફક્ત કામ જ કરવું છે, જેને કારણે આ ચોથું બાયપાસ અહીં આપવામાં આવ્યું છે. આવું તો સુરતના મોટાભાગની હોસ્પિટલના સમાજ દ્વારા આપવામાં આવ્યું છે. ખરેખર તેને G20 સલામ કરે છે, કારણ કે તે આવા સમયની અંદર તેઓ સેવાભાવને ઉજાગર કરી રહ્યા છે. G20 ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત.